ડી કક્ષકોમાં આકાર કદ વિશે ચર્ચા કરીએ તો પહેલી ચાર ડી કક્ષકોનો આકાર એકબીજા જેવા ચાર લોબવાળા હોય છે, એટલે કે સરખા પ્રકારના હોય છે. જેથી ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી એક્સ ઝેડના લોબ જે તે એક્સ વાય, વાય ઝેડ અને એક્સ ઝેડ સમતલમાં છે. ડી એક્સ એન માઇનસ વાય સ્ક્વેર પણ એક્સ અને વાયની ધરી ઉપર છે. જ્યારે પાંચમી કક્ષક છે એનો આકાર બધા કરતાં જુદો પડે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે શરૂઆતની ચાર કક્ષકો છે એ પૈકી ત્રણ કક્ષકો છે ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી એક્સ ઝેડ. એમાં આપણે યાદ રાખવાનું કે દરેકમાં એક આકૃતિ કોમન છે, દરેકમાં એક આકૃતિ આપણને કોમન છે. તમે જોઈ શકો છો અહીંયા આકૃતિ છે, આ જે છે દરેકમાં, આ જે શેપ છે દરેકમાં કોમન છે. હા, ખાલી બાકીનો જે ભાગ છે એક્સ વાય, વાય ઝેડ, એક્સ ઝેડ, એમાં આપણે લખવાનું કે જે કક્ષકોમાં એક્સ અને વાયની વચ્ચે ડંબેલ આવેલા હોય એને એક્સ વાય કક્ષક કહેવાય, વાયને જેની વચ્ચે ડંબેલ આવેલા હોય એને વાય ઝેડ કક્ષક કહેવાય, અને એક્સ અને જેની વચ્ચે ડંબેલ આવેલા હોય એને એક્સ ઝેડ કક્ષક કહેવાય. જ્યારે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે એમાં તમે જોઈ શકો છો કે એક્સ અને વાય બંને અક્ષ ઉપર કક્ષકો આવેલી છે, અને ઝેડ સ્ક્વેરમાં ખાલી ઝેડ અક્ષ પર ડંબેલ આવેલું છે અને બે વર્તુળ દોરી રહેલા છે, જેને કહેવાય ડી ઝેડ સ્ક્વેર કક્ષક. હવે ઓળખવાની કેવી રીતના, આપણે આકૃતિ કેવી રીતે યાદ રાખવાની એ તમને કહું કે દરેકમાં આકૃતિ કોમન રાખવાની, અને એક્સ અને વાયની વચ્ચે ડંબેલ દોરશો તો એક્સ વાય, વાય અને જેની વચ્ચે ડંબેલ દોરશો તો વાય ઝેડ, અને એક્સ અને જેની વચ્ચે ડંબેલ દોરશો તો એક્સ ઝેડ. આ ત્રણ કક્ષકો અક્ષો વચ્ચે આવેલી છે. જ્યારે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર એ અક્ષો ઉપર આવેલી છે, એટલે જે અક્ષનું નામ આપ્યું હોય એની ઉપર તમારે ડંબેલ દોરી દેવાનું. આમ એને આપણે અલગ પાડી શકીએ છીએ, એટલે કે આમ ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી એક્સ સ્ક્વેર કક્ષકો જે અક્ષો વચ્ચે આવેલી છે એની ઉર્જાનું મૂલ્ય ઓછું હોય છે. જ્યારે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, ડી ઝેડ સ્ક્વેર છે એ અક્ષો ઉપર આવેલી હોય છે, પરિણામે તેનું ઉર્જાનું મૂલ્ય વધારે જોવા મળે છે અને માટે એને પાછળ દર્શાવેલી છે. તો આ રીતના એ પાંચ ડી કક્ષકો છે એનો આકાર, કદ, ઉર્જા, એના માટે ક્વોન્ટમ અંકના મૂલ્યો, ડી એક્સ વાય માટે માઇનસ ટુ, ડી વાય ઝેડ માટે માઇનસ વન, ડી એક્સ ઝેડ માટે ઝીરો, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માટે પ્લસ વન, આપણા ડી ઝેડ સ્ક્વેર માટે પ્લસ ટુ જોવા મળે છે.